तो नमस्कार। तो मित्रों आज हूँ तमने जे कहवा रींगणनी वाड़ी, तो रींगणनी वाड़ी अंदर आज एक जबरदस्त परिणाम मळेल छे जे तमने मान्यम ज नहीं आवे, क्या के अगौना पण मारी एक वीडियो छे जेनी अंदर अफलातून रिजल्ट मळेलू छे। ओके, तो मारू नाम छे आकाश पटेल, हूँ जय परिवर्तन इंडिया मार्केटिंग प्राइवेट लिमिटेड जे एग्री परिवर्तन प्रोडक्टना मध्यम थी एक खेडूत ने जबरदस्त बेनिफिट मळेलो छे। तो आज एमनी पासे आपणे वात करीशुं। जो पहली वार वीडियो ने जोता होय तो चैनल सब्सक्राइब कर दो, अवनवी तमने अपडेट मळती रहेशे खेतीना मध्यम थी। ओके, तो बात करीशुं आपणे एमनी साथे। तो बात શું નામ તમારું આખું? રજનીભાઈ કિસ્સાભાઈ જાદવ। અને તમારું ગામ કયું લાગે? અરડી। અને તમારો તાલુકો? પેટલાદ। એમનો તાલુકો લાગે અને જિલ્લો? આણંદ। જિલ્લો આણંદ લાગે। ઓકે, તો રજનીભાઈ તમે વાડી કરેલી છે રીંગણની, કેટલા વીઘાની અંદર આ રીંગણની વાડી છે? એક વીઘાની। મિત્રો એક વીઘાની અંદર આ રીંગણની વાડી કરેલી છે। ઓકે, અને કઈ જાત છે? માઇકો 39 આ જાત છે જે અગાઉની વિડીયોમાં પણ હતી। હવે તમે આ એક વીઘાની અંદર વાડી કરેલી છે, બરાબર ને? હવે એક વીઘાની વાડી કરેલી છે, એ વાડીની અંદર તમે અમારી જય પરિવર્તન કંપનીની દવા નહોતા છાંટી, એ પહેલાં તમને પ્રોબ્લેમ હતા વાડીની અંદર? શું શું પ્રોબ્લેમ હતા થોડું જણાવો। પ્રોબ્લેમ એવો હતો કે રીંગણમાં બેસતા નહોતા, ફાલ નહોતો। ઓકે, અને ફરી એના ફૂટને વિકાસ નહોતી, એટલે મિત્રો રીંગણમાં જે કહેવાય જેવી એવી ફૂટ નહોતી દેખાતી, વિકાસ નહોતો અને જોઈએ એવી જમણ હતું નહીં, બરાબર ને? આ પ્રોબ્લેમ હતા ને? હા, પ્રોબ્લેમ હતો। હા, તો તમે આ વસ્તુના પ્રોબ્લેમ હતા એમને। હવે જે એમણે જય પરિવર્તન કંપનીની જે પ્રોડક્ટનો એમને છંટકાવ કરેલો છે, ઓકે, તો તમે કેટલી વાર સ્પ્રે કર્યા? બે વાર મિત્રો એમને સ્પ્રે કરેલા છે। તો કઈ દવાનો સ્પ્રે કરેલો થોડું માહિતી આપી દઉં। આ છે ક્રોપ પરિવર્તન, જે ફૂટ અને વિકાસની અંદર ગ્રોથમાં કામ કરે છે, 15 લિટરમાં 20 ml લેવાનું હોય છે। બીજી છે આપણી જોડે એલવોર, જે ઈયળ માટે કામ કરે છે, 15 લિટર ml માં 20 ml લેવાનું હોય છે। આ છે આપણું નીમ ઓઇલ, જે તમારે તાપ તમારે ચુષ્ય પ્રકારની જે જીવાત છે એની અંદર રક્ષણ કરે છે। એડવાન્સની અંદર તમે આ છાંટો છો તે જીવાત અંદર આવતી નથી। જે વારે ઘડે કહું છું કે આ છે બ્લૂમ ફાસ્ટ, જે કહેવાય જમણનો ભાગ, જે કામ કરે છે ફ્લાવરિંગનું, ફૂલમાંથી ફળમાં કન્વર્ટ કરે છે, શાઇનિંગ અને ક્વોલિટીમાં વધારો કરે છે। 15 લિટરમાં 5 ગ્રામનો નાખવાનું હોય છે। બીજું છે આપણી જોડે જમીનની અંદર જે કહેવાય કે ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર, જે પાણીમાં છોડેલું છે, આટલી વસ્તુની ટ્રીટમેન્ટ એમને કરેલી છે। હવે તમે બે વાર સ્પ્રે કરેલો ને? હા, અચ્છા, બે વાર સ્પ્રે નહોતો કર્યો, એ પહેલાં તમને આની અંદર કેટલો માલ મળતો હતો? મળતો હતો 6-7-8 જબલા મળતો હતો, 6-8 જબલા મિત્રો, 6-8 જબલા એમને માલ મળતો હતો, કોઈ વાંધો નહીં। તો 6-8 જબલા માલ મળતો હતો। હા, હવે પહેલો સ્પ્રે કર્યા પછી તમને કેટલો માલ મળ્યો? પહેલા પછી 30 જબલા 23 જબલા મળ્યા, 23। મિત્રો તમે વિચારી શકો છો 7-8 જબલાની અંદરથી સીધા 23 જબલા એમને ફાયદો થવા છે। હવે પહેલો સ્પ્રે કર્યો પછી હવે બીજા સ્પ્રે પછી અત્યારે કેટલો લાગે છે? અત્યાર પછી ફરી જોડા છે એટલે મને એવું લાગે છે 35-30 જબલા સાચો છે, 30-35 બીજા જબલા સાચા, એટલે 35-30 જબલા એમને મળવાની છે, બરાબર છે એની અંદર। હવે જ્યારે આની અંદર છંટકાવ નહોતો એ પહેલાં તમને ખબર હશે કે માલ આપણે એક છોડા ઉપર કેટલા મિનિમમ રીંગણ બેસે? રીંગણ 70-80 રીંગણ નીકળે, આટલા 70-80, પણ જ્યારે નહોતા બે પહેલાં કેટલા દેખાતા તમને? દસ થી પંદર જ મિત્રો, 10-15 જ રીંગણ દેખાતા હતા, અને અત્યારે 70-80 રીંગણ દેખાઈ રહ્યા છે એમને, એવું કહેવું છે જોવા છે તો જોવડાઈ આવો બતાવી આ રીંગણની ક્વોલિટી અને ચમક, એની શાઇનિંગ, એની ખુમાસ, બરાબર છે? આ તમે રીંગણની ક્વોલિટી જોઈ શકો છો। લોકોને એવું લાગે છે કે આટલા બધા રીંગણ હોય પણ ખરેખર હોય, પણ તમે આવી દવા છાંટો તો, બરાબર છે? આ તમે માલ જુઓ, આ ફ્લાવરિંગ જુઓ, તમને ફૂલ ઘરેલું નહીં દેખાય। લોકોને શું છે, ફૂલ આટલું બધું હોવા છતાં ઘરી જાય, પણ એ તમને ફૂલની સંખ્યામાં તમે આ બાજુ પણ જોઈ શકો છો। રીંગણનો ચારેય બાજુ છોડવો તમને બતાવી શકીશ, આ બાજુ બીજો છોડવો બતાવું છો, આ જુઓ તો આ રીંગણની અંદર જબરજસ્ત ફ્લાવરિંગ બેસેલું છે, બરાબર છે? આ પેલા રીંગણની અંદર બતાવો પેલી બાજુ, બરાબર છે? ખેડૂત મિત્ર બતાવશે, ઓકે, જો પેલી બાજુ આમ ખાલી કેમેરો ફેરો એટલે અહીંથી ઉભા ઉભા એટલે ખ્યાલ આવે, જો એમને હાથમાં હા જો એ એટલા રીંગણ બેઠેલા છે, જો આ તમને જો આ રીંગણ જો કેટલા બધા રીંગણ બેઠેલા છે, જો ચારે બાજુ છોડવાને તમે ફેરવો અને રીંગણે ગોલ ગોલ ફરે, રીંગણે એટલા બધા બેઠા છે કે ના પૂછે વાત, તો બસ તો આગળ વાત કરીશું આપણે। રજનીભાઈ આ બાજુ આવી જજો,
કે વિચારમાં પડી ગયા છે માલ જોઈને, બરાબર છે, માલ ગણવા જાય છે કે આટલા બધા રીંગણ એમ. હવે તમને આ દવા વાપર્યા સંતુષ્ટ છો? હા સંતોષ. હવે જે લોકો બીજા ખેતી કરે છે રીંગણની, તમારું શું કેવું છે, આ દવા વાપરશે તો રિઝલ્ટ મળશે કે નહીં મળે? હા મળશે, 100%. ખરેખર? ખરેખર. જો ખેડૂત પણ ખુશ છે, ખેડૂત ખુશ તો અમે પણ ખુશ. ઓકે, અમારું એક જ વિઝન છે કે દરેક લોકો ઓર્ગેનિક તરફ વળે. જે લોકોના માઇન્ડમાં એવા પ્રશ્ન છે કે ઓર્ગેનિક દવા વાપરવાથી આવા રિઝલ્ટ ના આવે, તો અમારો સંપર્ક કરો. આ જબરજસ્ત આ લોકો પણ રિઝલ્ટ લઈ રહ્યા છે. તમે ઓર્ગેનિક દવા છાંટી છે ને? કઈ કંપનીની? જય પરિવર્તન કંપનીની દવાની પ્રોડક્ટ એમને છાંટી છે. તમને દવા કોણે વાપરવાની કીધેલી? મહેશભાઈ. આ મહેશભાઈ છે, મહેશભાઈ જેમના મિત્ર થાય, એમણે પણ દવા વાપરીને સારું પરિણામ લીધું, એમનું જોઈને એમણે પણ ચાલુ કરી છે. મહેશભાઈ, તમારે કેવું લાગે છે દવાનું પરિણામ જોઈને? તમે જે પણ માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર રજનીભાઈ. બરાબર છે, હવે વાપરશો ને કન્ટિન્યુ? ઓકે, તો થેન્ક યુ સો મચ. અને રીંગણ ને પણ આજુબાજુ તમે બતાવી દો, વાડી કોતરું લઈને જાય. ઢગલો જોયા, ઢગલું બતાવવાનું હજુ છે આપણી. તો આ છે એમની જે અત્યારે રીંગણ ચાલુ છે તોડવાના. ઓકે, બતાવી શકો છો પેલી બાજુની વાડી, એ એમની જોઈ લો, રીંગણની વાડી છે. ઓકે, હા, તો હવે રીંગણની વાડી છે અને આ બાજુ એમનો ઢગલો કરેલો છે, જેથી કરીને હું તમને બતાવીશ. લાવજો નજીક જરાક. આ રીંગણ એમણે જો તોડેલા છે, એની ક્વોલિટી શાઇનિંગ તમે જોઈ શકો છો. ઓકે, જે જય પરિવર્તન કંપનીની દવા યુઝ કરેલી છે. તો આ રીંગણની ક્વોલિટી આ બાજુ આવો. જો આ એની ખુમાશ અને ક્વોલિટી અને ચમક જે તમને લાઈવ જોવા મળે, બરાબર છે, જોરદાર રીંગણ છે. ઓકે, થેન્ક યુ સો મચ.